મોટાવરાછા વિસ્તારમાં ગાડલા બનાવવાની બાબતે થયેલા સામાન્ય ઝઘડામાં એક યુવાનની ઘાટકી હત્યા કરી દેવામાં આવી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. અમરોલી આહીર મહોલ્લામાં રહેતા દિલીપ શંકરભાઈ પટેલ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. થોડાક સમય અગાઉ દિલીપભાઈ મોટાવરાછા વિસ્તારમાં મુલતાની ગાડલાવાલા નામની દુકાન ધરાવતા ઉસ્માન નગની નામના વ્યક્તિની ત્યાં ગાડલા બનાવવા આપ્યા હતા. જો કે ગાડલાની ડિલિવરી સમય પર નહીં થતા દિલીપભાઈ અને ઉસ્માન નગની વચ્ચે બોલાચાલી થઈ હતી. આ વાતની અદાવત રાખીને ઉસ્માને દિલીપભાઈને ફોન કરી સ્થળ પર બોલાવ્યો હતો, જેથી દિલીપભાઈ અને તેમનો પુત્ર સાગર ગાડલાવાળાને ત્યાં ગયા હતા. જોકે બંને પિતા પુત્ર કંઈક સમજે તે પહેલા જ ઉસ્માન નગરીએ સાગરના છાતીના ભાગે ગુપ્તી વડે ગંભીર ઈજા પહોંચાડી સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. ગંભીર હાલતમાં સાગરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે અમરોલી પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ફરિયાદી જયોરભાઈ કડવાભાઈ ધડુક જેઓ મિની બજાર પિંક ટાવરમાં ઓફિસ ધરાવે છે, હીરા દલાલ વેચાણનું કામ કરે છે. ગત તારીખ 28/8/2016 રોજ તેમના ભત્રીજાને તેમણે 29.67 કેરેટના હીરા જયંતિભાઈ કેડા નામોને વેચવા માટે આપેલા. તો એ જયંતિભાઈએ આ હીરાનું પેકેટ લઈ અને 1/2 કલાક પછી તમને હીરાનો પૈસા આપી દે, બાને થોડી ટ્રાફિક છે એવું કહે અને હીરાની અંદર ખાંડ ભેળવી અને હીરા બદલાવી નાખી એમના ભત્રીજાને પાછા આપેલા અને હીરાના પૈસા નથી મારી પાસે ને આવે ત્યારે હું પાછો આપી છે એ રીતે એમને મોકલી આપેલા. આ રીતની ફરિયાદ અમને મળતા વરસા ફર્સ્ટ 2017 ગુના રજિસ્ટર નંબર 337 અમીએ 406-720 ફરિયાદ નોંધી છે અને જેમની તપાસ હાથ ધરી છે. આ તપાસના કામે તેમના ભાઈને બી અમે બોલાવેલા અને એમને એવું કહેલું કે આ વ્યક્તિને અમે હાજર કરી આપશું, પરંતુ એ અત્યારે નાસ્તો ફાસ્તો ફરે છે, જેની તપાસ શરૂ છે અને તપાસના અંતે તેમની કાર્યવાહી કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, સુરત.